ઈડરના જાદર ગામને તાલુકો બનાવવા માટે આજે મહારેલી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં 250 ગામડાઓ છે તો જાદર ગામને તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી છે. જાદર ગામમાં કેટલાય સમયથી વિકાસ નહીં થવાથી જાદર તાલુકો બને તે માટે 5 મહિના પહેલા મુખ્ય પ્રધાન અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ જાદર ગામને તાલુકો બનાવવા માટે આજે જાદર વિભાગીય વિકાસ સમિતિ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. ઈડરના જાદર ગામને તાલુકો બનાવવા માટે આજે મહારેલી યોજાઈ. જાદરને તાલુકો બનાવવા માટે મહારેલી અને સભા યોજાઈ હતી, જેમાં 42 ગામોના સરપંચ સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. જોકે જાદર ગામમાં કેટલાય સમયથી વિકાસની સમસ્યા વર્તાઈ રહી છે. આ ગામમાં વિકાસ થયો નથી, જેને લઈ અગાઉ અનેકવાર રજૂઆત અને વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 મહિનાથી અલગ અલગ જગ્યાએ તાલુકો બનાવવા માટે લેખિતમાં ફાઇલો આપી છે. જોકે જાદર ગામને તાલુકો બનાવવામાં આવે તો આજુબાજુ ગામડાઓમાં વિકાસ થાય, જ્યારે ઈડર તાલુકામાં 1.5 કરોડની ગ્રાન્ટ મળે છે અને નાનો તાલુકો બને ત્યારે 1.25 કરોડની ગ્રાન્ટ મળે અને જાદર અને આજુબાજુ ગામડાઓમાં વિકાસ થઈ શકે. જોકે જાદર ગામની આજુબાજુ 42 જેટલા ગામડાઓ આવેલા છે. જાદર ગામને તાલુકો બનાવવા માટે સરપંચો, આગેવાનો અને સ્થાનિક સહિત લોકો સમર્થનમાં આવ્યા છે. મહારેલીમાં આજુબાજુ ગામના સરપંચ અને આગેવાનો સહિત સ્થાનિક લોકો જોડાયા. કેટલા ગામોના લોકો જોડાયા, આપનું શું મંતવ્ય? આજ રોજ જાદર વિકાસ સમિતિ જાદર દ્વારા જાદરને તાલુકો બનાવવા માટે 40 ગામના સરપંચો, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય બધા જ આ જાદર ગામની અંદર ભેગા થયા છે અને જાદરને જો તાલુકો ફાળવવામાં નહીં આવે આ વખતે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાના છે. કારણ એ છે કેમ કે અમારે બધાને છેક આરસોડિયા છેક દૂરથી ઈડર સુધી લાંબા થવું પડે છે, બરાબર, અને નજીકના ગામો અમારા સાથે સંકળાયેલા છે. પહેલાં પહેલાં તાલુકો ફાળવવાનો હતો પણ વડાલી જાદરની જગ્યાએ વડાલીને તાલુકો આપવામાં આવ્યો, બરાબર. એટલા માટે અમારી માગણી છે કે જાદરને ફરી તાલુકો બનાવવામાં આવે અને જાદરને તાલુકો આપવામાં આવે. શું તકલીફો છે? વિકાસ નથી થતો તમારા ગામમાં? ગામમાં વિકાસ નથી, ધીરે ધીરે બધું રોજગારી પણ પીલી થાય છે અને બજાર પણ જે જાદર સ્ટેશનના બધા જે બજારો હતા પહેલાં, જે જીન હતી, રેલવે હતી, બરાબર, એ બધી હાલ બધું ઠપ થઈ ગયું છે. એટલા માટે જ જાદરને તાલુકો બનાવવા માટે અમે આ બધી મહેનત કરી રહ્યા છે અને આગળ પડીને અને જાદરને તાલુકો બનાવવા માટે આ બધા પ્રયત્નો કરી. કેટલાય વર્ષોથી વિકાસની સમસ્યા રહેલી છે, જેમાં સિંચાઈ, શિક્ષણ, રોડ, રસ્તાઓ સહિત અન્ય વિકાસ અને બીજા જિલ્લામાં જવાની લોકોને તકલીફ પડી રહી છે. જોકે ચૂંટણી પહેલા જાદર તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી, જોકે જાદર ગામને તાલુકામાં નહીં બનાવવામાં આવે તો આગામી ચૂંટણીની બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જાદરથી નીકળેલી મહારેલી બાદ ગામમાં પહોંચીને એક સભા પણ યોજાઈ હતી. કેટલાય વર્ષોથી વિકાસની સમસ્યા રહેલી છે, જેમાં સિંચાઈ, શિક્ષણ, રોડ, રસ્તાઓ સહિત અન્ય વિકાસ અને બીજા જિલ્લામાં જવાની લોકોને તકલીફ પડી રહી છે. જોકે ચૂંટણી પહેલા જાદર તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી, જોકે જાદર ગામને તાલુકામાં નહીં બનાવવામાં આવે તો આગામી ચૂંટણીની બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર,
કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, આઈયુઆઈ ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, એમડી, ડીજીઓ, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, એમબી, ડીજીઓ, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.